वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। જેઓ વિરક્ત અને અસહાય લોકોની બહારે આવે છે તેમનું ધ્યાન ભગવાન પોતે રાખે છે। આ શબ્દ પંજાબના બરનાલાના નારાયણગઢ સોહિયા ગામના નેત્રહીન બાળકો માટે ચાલતા એક આશ્રમના સ્થાપક બાબા સુભાસિંહ માટે ઉચિત છે। આમ તો તેઓ પોતે પણ નેત્રહીન છે, પરંતુ તેમના બાળકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ માટે નહીં। નેત્રહીનોનું આ આશ્રય સ્થાન સ્થાનિકોમાં નેત્રહીન આશ્રમના રૂપમાં લોકપ્રિય છે। આ આશ્રમની પાસે પોતાની આવકનો સ્ત્રોત નથી। લોકો તેમજ પ્રવાસીઓ પાસેથી જે મદદ મળે તેના વડે આશ્રમની જરૂરિયાતો પૂરી થાય છે। આ આશ્રમ દ્રષ્ટિહીન, માનસિક તેમજ શારીરિક રૂપથી દિવ્યાંગ તેમજ અનાથ બાળકોના ભવિષ્યને એક નવી આશા અને દિશા આપી રહ્યું છે। સુભાસિંહે આશરે 20 વર્ષ પહેલા આ આશ્રમને શરૂ કર્યો હતો। આ આશ્રમમાં હવે 50 બાળકોના ભવિષ્યને આકાર મળી રહ્યો છે। 2029 માર્ચ નું 54 નગરાને સામે થોડી સેવા સંભાળી છે સ્થાન થી। ઉસ તો બાદ નેત્રહીન બચ્ચે ગડ્ડીયા ચ મંગલે ટ્રેનાં ને વેચ તમારા ની કૃપા કરકે ફિર ઓ નેત્રહીન બચ્ચે ઇથે લ્યાંદે। નેત્રહીન દે નાલ નાલ જતીન બચ્ચે જેના ને માતા પિતા ની ਤੇ ਨਾਲ ਨਾਲ ਮੰਦ ਬੁੱਧੀ ਬੱਚੇ ਵੀ ਇੱਥੇ ਡਣੀ ਰਹਿ ਰਹੇ ਨੇ ਅਤੇ 40 ਬੱਚੇ ਨੇ ਇਸ ਸਥਾਨ 'ਤੇ ਇਸ ਟਾਈਮ ਰਹਿ ਰਹੇ ਨੇ ਅਤੇ ਜਿਵੇਂ ਜਿਵੇਂ ਪ੍ਰਸ਼ਾਸਨ ਵਾਲੇ ਵੀ ਕਈ ਉਹਨਾਂ ਨੂੰ ਜਦੋਂ ਪਤਾ ਲੱਗਦਾ ਉਹ ਵੀ ਬੱਚੇ ਕੋਈ ਛੱਡ ਜਾਂਦੇ ਨੇ ਜਾਂ ਕੋਈ ਗਾਂਹ ਦੀ ਗਾਂਹ ਸਾਨੂੰ ਕੋਈ ਫੋਨ ਕਰਕੇ ਦੱਸ ਦਿੰਦੇ ਵੀ ਇਸ ਜਗ੍ਹਾ ਇਹ ਬੱਚਾ ਵਾ ਵੀ ਇਹ ਬਹੁਤ ਵਿਚਾਰਾ ਜਿਹੜੇ ਗਰੀਬ ਹੈ ਜਾਂ ਯਤੀਮ ਹੈ ਮਾਤਾ ਪਿਤਾ ਹੈ ਨਹੀਂ ਇਹਦੇ ਉਸ ਤਰ੍ਹਾਂ ਫਿਰ ਸਾਨੂੰ ਜਾ ਕੇ ਲੈ ਕੇ ਆਉਣਾ ਪੈਂਦਾ ਜੀ। ધર્માર્થ ટ્રસ્ટોની તરફથી દાનમાં મળેલા ધનના દુરુપયોગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। તેવામાં આ આશ્રય ગૃહમાં બાળકોની સાર સંભાળની જે પદ્ધતિ છે તે વખાણવા લાયક છે। એટલે નેત્રહીન બચ્ચા વાસ્તે ટીચર રાખે બ્રેલ લિપિ બ્રેલ ની પઢાઈ કરે નાલ નાલ બચ્ચે કમ્પ્યુટર શીખ રહે ને તો જેડે દૂજે બચ્ચે ને ઓ દવાને અને નારાયણગઢ સોઈયા એના સ્કૂલના દે વચ બચ્ચે દાખલ કરાયે ને ઓ પઢાઈ કર રહે આપણી ਅਤੇ ਨਾਲ ਨਾਲ ਕੀਰਤਨ ਦੀ ਵਿਦਿਆ ਪਾਠ ਦੀ ਲੜੀਵਾਰ ਸੰਥਿਆ ਬੱਚੇ ਕਰ ਰਹੇ ਨੇ। ਆਸ਼ਰਮਾਂ ਰਹਿਤਾ ਬਾਲਕੋ ਨੇ ਨਾ ਮਾਤਰ ਪਾਇਆ ਨਹੀਂ ਸੁਵਿਧਾਓ ਪਰੰਤੂ ਤੇਮਨੇ ਪਾਰੰਪਰਿਕ ਸ਼ਾਲਾਕੀਯ ਸਿੱਖਣ ਸਿਵਾਏ ਗੁਰਬਾਨੀ ਨੂੰ ਪਾਠ ਕਰਵਾ ਅਨੇ ਅਨਿਆ ਧਾਰਮਿਕ ਪ੍ਰਵਰਤੀਆਂ ਨੀ ਪਣ ਤਾਲੀਮ ਆਪਵਾਮਾ ਆਵੇ ਛੇ। ਸਾਨੂੰ ਇੱਥੇ 5 ਸਾਲ ਹੋ ਗਏ, ਅਸੀਂ ਦਿੱਲੀ ਰਹਿੰਦੇ ਸੀ, ਉੱਥੇ ਹਲਕਾ ਸੜਕਾਂ ਦੇ ਰੋਲਦੇ ਫਿਰਦੇ ਸੀ, ਉੱਥੇ ਰੋਲਣ ਕਾਰਨ ਅਸੀਂ ਇੱਥੇ ਆ ਗਏ। ਇੱਥੇ ਬਾਬਾ ਜੀ ਦੇ ਕਹੇ ਸੀ ਅਤੇ ਮੈਂ ਇੱਥੇ ਕੀਰਤਨ ਦਵਲਾ ਸੰਥਿਆ ਅਤੇ ਖੇਡਦਾ ਵੀ ਹਾਂ, ਸਭ ਕੁਝ ਇੱਥੇ ਸਿੱਖਦਾ, ਪੜ੍ਹਾਈ ਵੀ ਕਰਦੀ ਹਾਂ। ਮੈਂ 8ਵੀਂ ਕਲਾਸ 'ਚ ਪੜ੍ਹਦਾ ਵਾਂ ਅਤੇ ਸਰਕਾਰੀ ਹਾਈ ਸਕੂਲ ਦਵਾਨਾ ਇੱਥੇ ਨੇੜੇ ਹੀ ਆ, ਉੱਥੇ ਪੜ੍ਹਦੇ ਹਾਂ ਅਤੇ ਇੱਥੇ ਖੇਡਦੇ ਵੀ ਆ ਕੇ, ਫਿਰ ਸਾਰਾ ਕੁਝ ਦਿੰਦੇ ਆ ਜੋ ਮੰਗੀਦਾ ਇਹਨਾਂ। 2014 'ਚ ਆਇਆ ਸੀ ਪੜ੍ਹਾਈ, ਇੱਕ ਵਾਜਾਂ ਇੱਕ ਤਬਲਾ ਅਤੇ ਬਾਕੀ ਹੋਰ ਪੜ੍ਹਾਈ ਵਗੈਰਾ ਗੁਰਬਾਣੀ ਸਿਖਾਈ ਜਾਂਦੀ। ਪੜ੍ਹਾਈ ਕੰਪਿਊਟਰ ਦੇ ਵਿੱਚ ਸਾਡਾ ਸਿਲੇਬਸ ਹੁੰਦਾ ਜੀ, ਉਹ ਸਿਲੇਬਸ ਨੂੰ ਅਸੀਂ ਪਹਿਲਾਂ ਸੁਣ ਕੇ ਫਿਰ ਯਾਦ ਕਰ ਲੈਣੀ। આશ્રમનો સૌથી ઉપરનો માળ શ્રી ગુરુ ગ્રંથ સાહિબને સમર્પિત છે, જ્યાં બાળકો દરરોજ ગુરુ ગ્રંથ સાહિબની પવિત્ર પંક્તિઓ સંભળાવે છે। આશ્રમથી જોડાયેલા લોકો પોતાના આનંદની પળો વ્યક્ત કરે છે। આશ્રમના વ્યવસ્થાપન માટે આજુબાજુના ગામ લોકોએ એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે। આ આશ્રમ ગુરુદ્વારા ચંદુઆના સાહિબ તરીકે પણ ઓળખાય છે। વાસ્તવમાં આ આશ્રમ અસહાય લોકોની મદદ કરી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવી મહાન શીખ ગુરુઓના સિદ્ધાંતોનું પાલન કરે છે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ભારત। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।